ધાંગ્રધામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અઝા એટલે કે બકરા ઈદની નમાઝ અદા કરવામાં આવી। ધાંગ્રધાના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અઝા એટલે બકરા ઈદની નમાઝ અદા કરવામાં આવી। સમગ્ર ભારત દેશમાં આજે ઈદ ઉલ અઝા એટલે બકરા ઈદ ઉજવવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા શહેરના ઈદગાહ ગ્રાઉન્ડ ખાતે સમગ્ર ધાંગ્રધા તાલુકા મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ અદા કરી હતી। આ સાથે એકબીજાને ગળે મળી ઈદ ઉલ અઝા એટલે કે બકરા ઈદની મુબારકબાદી આપી હતી। સમગ્ર આયોજન ધાંગ્રધા સુની મુસ્લિમ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। બોલી સંખ્યામાં માણસો દ્વારા નમાઝ અદા કરી હતી। આ સાથે ધાંગ્રધા પોલીસ અધિકાર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। મૌલાના દ્વારા ઈદના પવિત્ર દિવસે શાંતિનો પેગામ સંદેશ પાઠવવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, હિતેશ રાજપુર, ધાંગ્રધા। અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહુ। તમામ વતન અઝીઝ મુલ્ક હિન્દુસ્તાન કે તમામ લોકો કો આજ બકરા ઈદ ईद उल अज़हा का त्यौहार मुबारक हो। और आज के दिन धांगधरा शहर की ईदगाह से ये ऐलान किया जाता है, बल्कि दावत दी जाती है कि यहाँ पर नमाज ईद पढ़ाई गई और मुल्क हिंदुस्तान के अमन सुकून चैन के लिए शांति के लिए दुआ की गई। और तमाम आलम के लोगों को, तमाम आलम के मुसलमानों को, सबको आज बकर ईद ईद उल अज़हा का त्यौहार मुबारक हो। और अल्लाह ताला की बारगाह में दुआ है कि अल्लाह हमारे वतन अजीज ख्वाजा के हिंदुस्तान की अल्लाह ताला हिफाजत फरमाए, हमारे मुल्क में अमनो सुकून चैन शांति भाईचारे मोहब्बत के साथ हम देशवासियों को मिलजुल कर रहने की अल्लाह तौफीक अता फरमाए। तमाम लोगों को ईद का त्यौहार मुबारक हो। वस्सलाम।